ભગવાન ભીમાશંકરના થોડા ગુણગાન ગાઈ લઈએ. શિવપુરાણ અંતર્ગત સુજી વ્યાખ્યા કરે છે, ભીમો નામ મહાવીર્યો રાક્ષસો બુદ્ધસુત્પુરઃ દુઃખદઃ સર્વભૂતાનામ ધર્મઃ ધ્વંસકરઃ સદઃ. ભીમાસુર નામનો એ કુંભકર્ણ અને કર્કટીનો પુત્ર હતો. કુંભકર્ણની કર્કટી નામની એક પત્ની હતી, એમનો એ પુત્ર, એનું નામ હતું ભીમ, ભીમાસુર. આ ભીમાસુરે એક વખત એમની માતાને પૂછ્યું કે મારા પિતા કોણ છે. એમણે પોતાના પિતા વિશે પૂછ્યું, એટલે કર્કટીએ બધી વાત કરી કે ભાઈ તમારા પિતા કુંભકર્ણ છે. આ કુંભકર્ણ મારા પિતા છે. આ વાત જાણ્યા પછી એને ગૌરવ થયું. એની માતાને એણે અભય વચન આપ્યું કે કુંભકર્ણ જેવા જો મહાપરાક્રમી મારા પિતા હોય તો મારે આ સંસારમાં ડરવાની બિલ કોઈ જરૂર નથી, કારણ કે કુંભકર્ણ અને રાવણ જેવા અસુરોથી તમામ દેવતાઓ પણ ડર પામતા હતા. એટલે એ ગૌરવ મને પ્રાપ્ત થયું છે મારા પિતાઓ તરફથી કે મારે પણ દેવતાઓને જીતવા જોઈએ, હું પણ મહાપરાક્રમી બનીશ. એમણે પોતાની માતાને અભિવચન આપ્યું અને પૂછ્યું, માં હું શું કરું, મારે સામર્થ્ય પ્રાપ્ત કરવું છે, મારે શક્તિ પ્રાપ્ત કરવી છે, હું શું કરી શકું એને માટે. એટલે માતાએ સૂચન કર્યું કે બેટા તમે બ્રહ્માજીની તપસ્યા કરો. બ્રહ્માજીનું ભીમાસુરે 1000 વર્ષ સુધી તપ કર્યું. 1000 વર્ષ સુધી એણે તપસ્યા કરી. દેખો, આપણા શાસ્ત્રોનો નિયમ છે કે સતયુગમાં 1,00,000 વર્ષનું આયુષ્ય હતું, ત્રેતાયુગમાં 13,000 વર્ષનું આયુષ્ય હતું, દ્વાપરમાં 1000 વર્ષનું અને કલયુગમાં 100 વર્ષનું આયુષ્ય નિર્ણિત થયું છે. એટલે 1000 વર્ષ તપસ્યા કરવી પડતી હતી. આ ભીમાસુરે 1000 વર્ષ તપ કર્યું અને એ વખતે તમામ દેવતાઓ ભગવાન શંકરજીને શરણે આવી અને રક્ષણની માંગ કરે છે. ભગવાનને કહ્યું કે પ્રભુ અમારી રક્ષા કરો. દેવતાઓએ પોતાના ત્રાસનું વર્ણન કર્યું. બીજી બાજુ ભીમાસુરે ભગવાન શંકરજીની ઉપાસના કરી અને બ્રહ્માજીની, અને ભગવાન બ્રહ્માજી પાસેથી એમણે વરદાન માગ્યું અને વરદાનમાં એમણે અતુલ બળની માગણી કરી. મારામાં ખૂબ બળ આવે, મારામાં અતુલ બળ આવે, આવી માંગ કરી. આ પ્રકારે અતુલિત બલવાન થયો આ અસુર. ત્યાર પછી એ દરેકને પરેશાન કરવા લાગ્યો. આગળ તો અસુર છે ને, અસુરને કોઈ પણ જાતનું બળ મળે એટલે એ હંમેશા પોતાના બળનો દુરુપયોગ કરે છે. સજ્જન વ્યક્તિને જો કોઈ બળ મળે, ધન બળ હોય, બુદ્ધિ બળ હોય, આવું કોઈ પણ બળ સજ્જન વ્યક્તિને મળે તો એ પોતાના બળનો સદુપયોગ કરે છે, પણ દુર્જન વ્યક્તિ પાસે જો કોઈ બળ હશે તો એનો દુરુપયોગ કરશે. ભીમાસુરને બળ તો મળ્યું, એમણે કામરૂ દેશમાં જઈ અને સુદક્ષિણ નામના એક વ્યક્તિને પકડ્યો. આ સુદક્ષિણ નામનો વ્યક્તિ ભગવાન શંકરજીનો ઉપાસક હતો, એને જેલમાં પૂર્યો. હવે જેલમાં રહીને પણ સુદક્ષિણ નામનો આ વ્યક્તિ ભગવાન શંકરજીની પૂજા કરે છે, ભગવાન શંકરજીની માનસ પૂજા કરે છે. સામગ્રી હોય તો પૂજા કરે, પણ સામગ્રી ન હોય તો એ માનસ પૂજા કરી લે છે. સાથે સાથે એમની પત્ની હતી, એ પણ ભગવાન શંકરજીની પૂજામાં લીન રહે છે. આ બાજુ આ અસુર આવા શિવ ઉપાસકોને પરેશાન કરે છે. વેદ અને શાસ્ત્રો અને ધર્મોનો લોપ થવા લાગ્યો છે. આ પ્રકારે ઘેરે ઘેરે તમામ લોકો અધર્મ આચરવા લાગ્યા અને આવા ધાર્મિક લોકોને પકડી પકડી અને આ અસુર જેલમાં પૂરી રહ્યો છે, બધાને કષ્ટ આપે છે. અને એ વખતે સુદક્ષિણની રક્ષા કરવા માટે, સુદક્ષિણ નામના આ વ્યક્તિની રક્ષા કરવા માટે ભગવાન એ સમયે પ્રગટ થયા છે. ભગવાન પ્રગટ થયા, ભગવાન શંકરજીએ દેવતાઓને પણ માગવાનું કહ્યું. દેવતાઓએ સ્તુતિ કરી અને વિનંતી કરી કે પ્રભુ આ ભીમાસુર નામના અસુરનો નાશ કરો. ભગવાન પ્રગટ રહ્યા,
દેવતાઓને માંગવાનું કહ્યું. દેવતાઓ કહે છે, પ્રભુ આ ભીમાસુર નામના અસુરનો આપ વધ કરો અને અહીંયા આ સ્થાને આપ કાયમ નિવાસ કરો. આવા ભગવાન ત્યાં લિંગરૂપે પ્રગટ થયા અને એ ભગવાને ત્યાર પછી આ ભીમાસુર નામનો જે અસુર હતો ભગવાને એનો નાશ કર્યો. જ્યારે ભીમાસુરનો ભગવાને નાશ કર્યો એ સમયે ભીમાસુરે ભગવાનને વિનંતી કરી કે પ્રભુ હું કુંભકર્ણનો દીકરો છું અને કુંભકર્ણે આપની ઉપાસના કરી છે. મારા કાકા રાવણ છે, હું કુંભકર્ણનો પુત્ર છું અને એમણે આપની ઉપાસના કરી છે, એ ન્યાયે હું તમારા ભક્તોનો દીકરો છું. પ્રભુ તમે મને મારી નહીં શકો અને તમારે જો મને મારવો હોય તો અવશ્ય મને મારો, મને મંજૂર છે, પરંતુ મારી એક વિનંતી સાંભળો કે કાયમને માટે મારા નામને અમર બનાવી દો, હંમેશને માટે લોકો મને જાણે, હંમેશને માટે લોકો મને ઓળખે, મારું નામ લે. એ વખતે ભગવાન શંકરજીએ ભીમાસુરનો નાશ કરતાં કહ્યું કે હવે પછીથી જે સ્થાને હું પ્રગટ થયો આ શિવલિંગને લોકો ભીમાશંકર નામથી ઓળખશે. આજથી હું ભીમાશંકર નામથી પ્રસિદ્ધ થઈશ. આ પ્રકારે ભગવાન ભીમાશંકર રૂપે ત્યાં પ્રગટ થયા છે. બોલો શ્રી ભીમાશંકર મહાદેવ કી જય. એ સ્થાને ભગવાન આજે પણ ભીમાશંકર રૂપે હાજર છે અને મહારાષ્ટ્રમાં આ ભીમાશંકર ભગવાન બિરાજે છે. તમારે ભીમાશંકરનું દર્શન કરવું હોય તો પૂના જવું પડે, ત્યાંથી આગળ ખડગવાસલા આવે અને ત્યાંથી આગળ ભીમાશંકર જવાનો રસ્તો છે, તો એ પહાડ ઉપર ભગવાન ભીમાશંકર બિરાજ્યા છે. તો ભગવાને આ રીતે ભીમ ઉપર અનુગ્રહ કરી અને ભીમાશંકર નામ રાખ્યું છે. આવા ભગવાન ભીમાશંકરને હું બાર બાર પ્રણામ કરું છું.